આઝાદીના ચુમ્મોતેર વર્ષ બાદ પણ અનેક સુવિધાઓથી ગામ વંચિત હોય કે ગતિશીલ સરકારના માન્યમાં આવતું નથી પરંતુ બનાસકાંઠામાં એવું પણ ગામ છે કે જે આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારનું ખાટી ચિત્રા ગામમાં આઠસોથી વધુ વસ્તી આઝાદીના ચુમ્મોતેર વર્ષથી પછી પણ વિકાસથી વંચિત છે આ ગામમાં નથી સરકારી શાળાની કોઈ સુવિધા ધોરણ એકથી આઠ ધોરણમાં એકસો એકાણું બાળકો વચ્ચે માત્ર એક હોરડો છે અને આ એક ઓરડામાં બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને મેન રોડથી સાત કિલોમીટર સુધી શિક્ષકો ચાલીને જાય છે ત્યારે આ બાળકોને ભણાવી શકાય છે અગાઉ તંત્ર અને સરકારને બાળકોની સુવિધા માટે રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી આ ગામ સુવિધાઓથી વંચિત છે સાહેબ અમારી તકલીફ રસ્તાની તકલીફ છે લાઈટની તકલીફ છે સ્કૂલને એક સ્કૂલમાં તકલીફ છે આ છોકરો અમે અમારી એટલી ઉંમર કરી છે પણ અમે કોઈ ભણીએ નથી સ્કૂલ જોઈ નથી અમારે આ આટલી ઉંમર થઈ ગઈ છે અમારા છોકરા ભણવાલાયક થયા છે તો અત્યારે લાઈટની સુવિધા નથી રસ્તાની સુવિધા નથી સાહેબ આપણે આવે છે ભણવા માટે પણ કેવી રીતે છે અને આવા જ અમાર વરસાદ ચાર મહિના અમે હાડીને જવું પડે છે દવાખાનું કહેજો કોઈ બજાર જવું હોય તો ચાર ચાર કિલો પાંચ કિલોમીટર આમ અમીરગઢ પાંચ કિલોમીટર હેડીને જવું પડે છે આમ ચાર કિલોમીટર હેડી જવું પડે છે અમારે બહુ તકલીફ છે સાહેબ રસ્તાની દવાખાનાની ને આ અમારે બહુ તકલીફે છે એટલે એના માટે સરકારી દવાખાનું નથી અમારા ગામમાં ક્યાં દવાખાનું નથી અમે અમારે હાથી ડોલી કરીને ઉપાડીને લઈ જશું આવી રીતનું સાહેબ છે અમારે તકલીફ તો સરકારની અમે માના કે રસ્તો થતો હોય તો અમારે બહુ ઘણું સરસ છે તકલીફ તો સાહેબ અમારે શું છે આ રસ્તાની તકલીફ છે ને આ બધી તકલીફ છે રસ્તો ચાર મહિના વરસાદ આવે એટલે ચાલીને જવું પડે ડીલેર બી હોવે તો ઉપાડીને આમ લાખરા ઉપર જોડી કરીને લઈ જવી પડે છે એ તકલીફ છે અમારે વધારે રસ્તાની ને લાઈટ નથી ને આ છોકરો બધા ચાલીને આવે અને રાતની આમ તકલીફ પડે છે ભણવામાં બધું એમ તકલીફ છે લાઇટ હોવે તો રાતના થોડો ભણી શકે ને લાઇટ નહીં એટલે હોજના ઘરે આવીને બેસી રહે શું કરીને ભણે તમારે ચાર્જિંગ તો છે જ ને સાહેબ હોય જવું પડે ચાલીને બજારે ચાર્જિંગ ભરાવા માટે તો બે ત્રણ દારા ને પેસી એ બંધ થઈ જાય તો પેસી વેડે થોડા દ્વારા પેશી જવું પડે ભરાવા કોઈક ટાઈમ બંધ થઈ જાય કોઈક ટાઈમ ચાલુ હવે પેસી કવરેજ ને વન નેત્રે તો માનસુજ છેત મારી અમારે લાઈટ ની રસ્તો ની વ્યવસ્થા ની વધારે તકલીફ છે ખાટી ચિત્રા ગામમાં વર્ષો બાદ પણ ગામમાં જવાનો રસ્તો નથી 7 કિલોમીટર ચાલીને ગામમાં જવું પડે છે અને ગામમાંથી બહાર જવા માટે કાચા રસ્તા પર ચાલીને જવું પડે છે નવાઈની વાત તો એ છે કે ગામમાં લાઇટની સુવિધા જ નથી ત્યારે આ એકવીસમી સદીના લોકો પંદરમી સદીમાં જીવન જીવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ગામ અમીરગઢ તાલુકાનો છેલ્લો ડુંગર ઉપર આવેલું ગામ છે જે ખાપા ગ્રામ પંચાયત અમારા લાગે છે ખાપાથી અમારું ગામ ડુંગર ઉપર છ કિલોમીટર આવેલું છે છ કિલોમીટરમાં અમારી પાસે કોઈ પણ પ્રકારનો રસ્તો નથી ચોમાસામાં અમે અવારનવાર ચાલીને આવવું પડે છે પ્લસ અમારી પાસે ફક્ત ને ફક્ત એક જ ઓળો છે જ્યારે અમારી પાસે શાળામાં એકસો ને એકાણું બાળકો પણ હતા ચોમાસાની સિઝનમાં બાળકોને અમારે બેસાડવાની પૂરેપૂરી તકલીફ રહેવાતી હોવાથી અમારે બાળકોને વહેલા છોડી મૂકવા પડે છે વધતા અમારી પાસે પૂરતો સ્ટાફ નથી અમારી પાસે ફક્ત ચાર સ્ટાફ છે અત્યારના આધુનિક ટેકનોલોજી ભર્યા યુગમાં લાઈટની સુવિધા અમારી પાસે બિલકુલ માઇનસ ઝીરો છે અત્યારના સરકારના અવારનવાર પ્રોગ્રામો ઓનલાઈન માઇક્રોસોફ્ટ ટીમ જી એપ દ્વારા કોઈ પણ પ્રકારનું અહીંયા કામ અમે કરી શકતા નથી અમારે બાળકો પાસે ફક્ત ને ફક્ત શેરી શિક્ષણનું કાર્ય કરવું પડે છે અહીંયા ફક્ત લાઇટનું કોઈ પણ સુવિધા છે નહીં હવે અગાઉ સરકારની રજૂઆત કરવા છતાં હજુ સુધી પણ અમને કોઈ પણ પ્રકારની સુવિધા મળેલ નથી છે એકવીસમી સદીમાં લાઈટ પાણી વીજળી રસ્તા આંગણવાડી દવાખાનું તેમજ શાળા ન હોય તે કલ્પના બહારની વાત છે પરંતુ ખાટી ચિત્રા ગામમાં લોકો બીમાર થાય તો સાત કિલોમીટર ચાલીને અને વીસ કિલોમીટર ફરીને દવાખાને જવું પડે છે અંતરિયાળ વિસ્તારો માટે સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ ફાળવાય છે પણ સુવિધાઓ માટે ફાળવાયેલી રકમ ક્યાં જાય છે એ ખાટી ચિત્રાના વિકાસ પરથી દેખાય છે અમીરગઢ તાલુકાના ખાટીચિત્રા ગામ આજે પણ વિકાસથી વંચિત છે અમારું ખાટીચિત્રા ગામ છે અમીરગઢ તાલુકાનું અંતરિયાળ ગામ છે અમારા ગામમાં એકથી મેઇન સમસ્યા જે છે એ પ્રાથમિક શાળાની છે અમારે ત્યાં એકથી આઠ ધોરણની સ્કૂલ છે એકસો સત્યાસી બાળકો છે અને છતાં પણ એના બે જે પ્રશ્નો છે એક તો માત્ર એક જ રૂમ છે એટલે એકથી આઠ ધોરણના એકસો સત્યાસી બાળકોને એક જ રૂમમાં ભણાવવા માટે શિક્ષકો અને અમે ગામવાળા બધા મજબૂર છીએ આ ઉપરાંત માત્ર ચાર જ શિક્ષકો સ્ટાફમાં અમને આપવામાં આવ્યા છે જ્યારે આજુબાજુની સ્કૂલમાં વધારાના શિક્ષકો છે તો અહીંના તંત્રને મારી વિનંતી છે કે કામગીરી માટે પણ બીજા શિક્ષકો મૂકી અને શિક્ષણની વ્યવસ્થા સુધરે એવું કરવામાં આવે આ ઉપરાંત ગામમાં આવવા જવા માટે રસ્તા છે એ કાચા રસ્તાઓ છે અને એના કારણે છે ચોમાસામાં રસ્તાઓ બિલકુલ બંધ થઈ જાય છે બધા જ કાચા રસ્તાઓ ધોવાઈ જાય છે એટલે દવાખાનાનો કંઈ પ્રોબ્લેમ હોય પ્રસૂતિવાળી બેનો હોય તો એને ઉંચકી અને પાક્કા રોડ સુધી લઈ જવી પડે છે આ ઉપરાંત ગામમાં છે એ આંગણવાડી એટલે કે ઝીરોથી છ વર્ષના બાળકો માટે કોઈ જ વ્યવસ્થા નથી એક સંસ્થા દ્વારા બાળકો માટે પોષક આહારની એની વ્યવસ્થા કરવામાં આવે છે જ્યારે સરકાર દ્વારા છે એ ગવર્મેન્ટ આંગણવાડી આપવામાં આવી નથી જ્યારે આ વિસ્તારમાં બેનો અને બાળકોમાં કુપોષણનું પ્રમાણ અતિશય હોય તો ગામમાં આંગણવાડી બને બાળકો અને બહેનોને સુવિધા મળે એ પણ જરૂરી છે આ ઉપરાંત અમારો મેન બીજો એક પ્રશ્ન છે લાઇટનો છે કે અમારે ત્યાં એકસો ઓગણત્રીસ ઘર છે નવસો ને બત્રીસની વસ્તી છે આમ છતાં પણ અમારે ત્યાં લાઇટની કોઈ વ્યવસ્થા નથી બે હજાર ચૌદમાં જે સોલાર લાઇટો આપવામાં આવી એની બેટરીઓ ખરાબ થઈ ગઈ છે જે અમને કહેવામાં આવ્યું હતું કે પાંચ વર્ષ પછી તમને ઇલેક્ટ્રિસિટી આપવામાં આવશે એને પણ આજે સાત વર્ષ થઈ ગયા તો લાઈટ ન હોવાને કારણે રાત્રે બાળકો છે એ ઘરે અભ્યાસ કરી શકતા નથી મોબાઈલમાં ચાર્જિંગ કરવા માટે પણ અમારે બાજુના ગામમાં જવું પડે છે અને આના લીધે અમે ટેકનોલોજીથી જોડાઈ શકતા નથી બાળકોને ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા જુદા જુદા જે અભ્યાસક્રમો આજે ઓનલાઈન ચાલે છે એ પણ અમે ભણાવી શકતા નથી આટલી ગરમીમાં પણ બધા જ બાળકો છે એક જ રૂમમાં બેસે છતાં પંખાની વ્યવસ્થા હોતી નથી તો આ રીતે લાઇટના કારણે છે એ અમને ખૂબ જ તકલીફો પડે છે તો આવી રીતે અમારા ગામની લાઇટની રસ્તાની આંગણવાડીની પ્રાથમિક શાળાની આ બધી જે સમસ્યાઓ છે એ એના માટે અમારી કલેક્ટરશ્રી અને બધા જ અધિકારીઓને વિનંતી છે કે અમારા ગામના પ્રશ્નોનું જેમ બને એમ વહેલી વહેલી તકે સોલ્યુશન લાવે ગામમાં નથી રોડ રસ્તા કે નથી દવાખાનું ત્યારે આ ગામમાં વસવાટ કરતાં આદિવાસી લોકો પ્રત્યે ઓરમાયું વર્તન થતું હોય તેમ આજે પણ આઝાદીના ચુમ્મોતેર વર્ષ બાદ પણ સુવિધાઓથી વંચિત છે ત્યારે સવાલ એ થાય છે કે નેતાઓ વોટ લેવા માટે ખાટી ચિત્રા જઈ શકતા હોય તો વિકાસ કરવા માટે શા માટે જઈ શકતા નથી